મિત્રો, તમે સૌએ બહિર્ગોળ લેન્સ જોયો હશે. બહિર્ગોળ લેન્સ જે છે એ તમને સૌને ખબર છે કે એની જે બહારની જે સપાટી હોય છે એટલે ધાર જે છે એ ધાર પાતળી હોય છે અને વચ્ચેની બાજુથી ઉપસેલો એટલે જાડો હોય છે. જે પ્રિઝમ જે છે એ પ્રિઝમ પણ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે એ આપણે અત્યારે જોવાનું છે. આ પ્રયોગ માટે જે સાધનો લેવાના છે એ સાધનો આપણે પરિચય મેળવી લઈએ. એટલે અહીં બે પ્રિઝમ અત્યારે આપણે લીધા છે. આ ઉપરાંત ધૂમ્રપેટી માટે આપણી કીટમાં આપેલી સમઘન બોક્સ, અગરબત્તીનું સ્ટેન્ડ, બે લેસર ટોર્ચ અને દિવાસળીનો આપણે ઉપયોગ કરીશું. કે અત્યારે મેં બે પ્રિઝમ અહીં મૂકેલા છે. આ બે પ્રિઝમની જે બહારની સપાટી છે એ આ તરફ ગોઠવી છે, એના ઉપર ધૂમ્રપેટી ગોઠવવાની છે. પરંતુ એ પહેલાં એક સળગતી અગરબત્તી અહીં મૂકી છે. મેં ધૂમ્રપેટી એના ઉપર મૂકું છું. ધૂમ્રપેટીની અંદર થોડી વાર માટે આપણે ધુમાડો એકત્ર થવા દઈશું. જ્યારે ધુમાડાનું આવરણ બરાબર ભરાઈ જાય ત્યારે બે લેસર ટોર્ચ વડે પ્રિઝમના સપાટી પર બે કિરણો આપાત કરશું. તમે જોયું ને, બહિર્ગોળ લેન્સમાં જેવી રીતે આપણે આ અગાઉ બેટરી વડે પ્રકાશ આપાત કર્યો હતો તો એનું બીજી તરફ બિંદુવત પ્રતિબિંબ આપણને મળતું હતું. પ્રિઝમમાં પણ એવું થયું. પ્રિઝમમાં પણ બે લેસર ટોર્ચ વડે જ્યારે આપણે પ્રકાશ આપાત કર્યો ત્યારે બીજી તરફ એનું બિંદુવત પ્રતિબિંબ આપણને જોવા મળે છે. અહીં તમે જોઈ શકશો કે પ્રિઝમની જે ઉપરની ધારો છે, ઉપર અને નીચેની ધાર, એ સાંકડી છે એટલે પાતળી છે અને વચ્ચેની જે ધાર છે એ જેવી રીતે બહિર્ગોળ લેન્સમાં સપાટી ઉપસેલી છે એવી રીતે અહીં બે પ્રિઝમ ભેગા રાખવાથી સપાટી ઉપસે છે. આના કારણે આપણે જેમ અગાઉ વાત કરી કે બે પ્રિઝમ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે એ અહીં જોવા મળ્યું છે આપણને.